વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 6 જોઈએ. આપણા દેશમાં કયા કયા ભેદભાવો જોવા મળે છે? આપણો દેશ છે એની અંદર કયા કયા ભેદભાવો જોવા મળે છે? આપણા દેશમાં અમીર ગરીબ, શહેરી ગ્રામીણ આધારિત ભેદભાવો જોવા મળે છે. પ્રશ્ન નંબર 7 જોઈએ. સ્ત્રીઓ કેવા કુરિવાજોનો ભોગ બને છે? સ્ત્રીઓને બાળ લગ્ન, સ્ત્રીઓ બાળ લગ્ન, પડદા પ્રથા, દહેજ પ્રથા, જેવા કુરિવાજોનો પ્રશ્ન નંબર 8. સ્ત્રીઓ સ્ત્રી ભ્રૂણ હત્યાનો ભોગ કેમ બને છે? કેવી રીતે બને છે? તો કે ભારતીય સમાજમાં પુત્ર જન્મને પ્રાધાન્ય એટલે કે મહત્વ આપવામાં આવે છે. પ્રાધાન્ય આપવામાં આવે છે તેથી સ્ત્રીઓ સૌ નાગરિકોને સમાનતાનો અધિકાર આપ્યો છે. પરિણામે ભારતમાંથી અસ્પૃશ્યતા નાબૂદ થઈ છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 7 જોડકા તે આપણે સ્વાધ્યાયપોથીની અંદર જોઈએ. આગળ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 7 આપણે સ્વાધ્યાયપોથીમાં જોઈએ. યોગ્ય રીતે જોડકા જોડો. વિભાગ અ વિભાગ બ આપેલો છે, એમાંથી આપણને એ વિભાગ સી એટલે કે ઉત્તરમાં આપણે લખવાના છે તેના જવાબ. હવે પહેલામાં છે ભાષાઓ અને આપણે રાજ્ય આપેલું છે. હવે પંજાબી, ઈ પંજાબી છે, ઈ ક્યાંની છે આપણે જોઈએ તો પંજાબની.
તો આપણે પેલાની સામે જવાબમાં લખીશું ઈ, પંજાબ. બીજી છે ઉડિયા. વિદ્યાર્થી મિત્રો, ઉડિયા છે ઓડિશાની, તો આપણે તેની અંદર ઉડીએ ડી. પછી ગુજરાતી કોની છે? વિદ્યાર્થી મિત્રો, તમે જાતે તમારી પૂરી લો. ગુજરાતી કોની ભાષા છે? તમિલ છે. એ તમિલનાડુની, તો આપણે તેની અંદર પૂરીએ એ. ત્યાર પછી વિભાગ બીજો ક્રમ જોઈએ, તેમાં પણ તહેવાર આપ્યા છે અને રાજ્યના નામ આપેલા છે. હવે વિદ્યાર્થી મિત્રો, ગણેશ ચતુર્થી. ગણેશ ચતુર્થી હમણાં તહેવાર ગયો જ આપણે, તો એ ગણેશ ચતુર્થી છે એ ક્યાંનો તહેવાર છે? મહારાષ્ટ્રનો છે. ક્યાંનો છે? મહારાષ્ટ્રનો. નવરાત્રી છે એ ક્યાં મજા આવે છે? તો કે ગુજરાતમાં ધામધૂમથી ઉજવે છે. ગુજરાતના લોકો નવરાત્રિને ખૂબ જ આનંદથી ઉજવે છે. પછી ઓણમ છે એ ક્યાંનું છે? તો કે કેરળનું. વૈશાખી છે એ પંજાબનું છે, તો આપણે તેની અંદર સી પૂરીએ. તો વિદ્યાર્થી મિત્રો, ક્રમ ત્રણ જોઈએ. હવે તેમાં આપેલા છે આપણે નૃત્ય અને રાજ્ય. હવે કથક છે એ ક્યાંનું છે? તો કે ઉત્તર પ્રદેશનું. કથક છે એ ક્યાંનું છે? ઉત્તર પ્રદેશનું. હવે કુંચીપુડી છે એ ક્યાંનું છે? તો કે આંધ્ર પ્રદેશનું. એમાં પૂરી આપણે સી. કથકલી છે એ કેરળનું છે. નૃત્ય જાણીતું આપણે પાઠ સમજાવતી વખતે સમજાતા. ત્યાર પછી છે ભરતનાટ્યમ, એ છે તમિલનાડુનું. જે આપણે ભરતનાટ્યમ છે એ તમિલનાડુનું. અને બિહુ છે એ કોનું છે? અસમનું. આ રીતે આપણે પ્રશ્ન નંબર 7 ચોડકા પૂર્ણ કર્યા. હવે પ્રશ્ન નંબર 8 જોઈએ કે માગ્યા મુજબ જવાબ આપણે આપવાના છે. હવે નીચે કેટલાક તહેવારોના નામ આપ્યા છે, તેની સામેના બોક્સમાં તે તહેવાર કયા ધર્મના લોકો ઉજવે છે તે લખવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, પતેતી છે. પતેતી કયા લોકોનો તહેવાર છે? તો કે પારસી લોકોનો. આપણે જવાબની અંદર બોક્સમાં પૂરીએ પારસી. પછી છે ઈદ. ઈદ કયા લોકો ઉજવે છે? તો કે મુસલમાન. ત્યાર પછી છે શિવરાત્રી. શિવરાત્રી લોકો કયા લોકોનો છે? તો કે હિન્દુ લોકોનો. નંબર 4 મહાવીર જયંતિ. મહાવીર જયંતિ કયા લોકો ઉજવે છે? તો કે જૈન લોકો. વૈશાખી પંજાબના લોકો ઉજવે છે. નાતાલ છે એ કોણ ઉજવે છે? ખ્રિસ્તી. પંજાબી લખીશું આપણે, અને નાતાલ છે એ ખ્રિસ્તી લોકો ઉજવે છે. પેજ નંબર 64 ઉપર ક્રમ નંબર 2. નીચેના નૃત્યો કયા રાજ્યોના જાણીતા નૃત્યો છે તે લખવાના છે. કથકલી આપણે આગળ જોડકામાં જોયું, કયા રાજ્યનું છે? તો કે કેરળનું. ઘૂમર છે એ વિદ્યાર્થી મિત્રો રાજસ્થાનનું છે. નંબર 3 રાસ ગરબા ક્યાંના છે પ્રખ્યાત? ગુજરાતના, જે આપણે રમીએ છીએ નવરાત્રિમાં. એ ભાંગડા કોને ગમે? ક્યાંના છે? પંજાબના. ભરતનાટ્યમ તમિલનાડુનું. અને ઓડિસી ક્યાંનું છે? ઓડિશાનું. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 8 પૂર્ણ. પ્રશ્ન 9 જોઈએ કે મને ઓળખો. જે આપણે ગુજરાતીમાં શબ્દ સમૂહ કહીએ છીએ, એવી રીતે આમાં સમાજની અંદર મને ઓળખો એવું કીધું છે કે હું રાજસ્થાનનું પ્રસિદ્ધ નૃત્ય છું. અહીંયા જ આપણે પૂર્યું કે રાજસ્થાનનું પ્રસિદ્ધ નૃત્યનું નામ શું છે? તો કે ઘૂમર. કયું છે?
રાજસ્થાનનું ઘુમ્મર. હું નાતાલનો તહેવાર ઉજવું છું. કયા લોકો નાતાલનો તહેવાર ઉજવે છે? ખ્રિસ્તી લોકો. અહીંયા આપણે લખીશું ખ્રિસ્તી લોકો. હું વિવિધતાઓને કારણે એક ઉપખંડ બની ગયો છું. કયો દેશ છે વિવિધતાને કારણે ઉપખંડ બની ગયો છે? તો કે આપણો ભારત દેશ છે એ જ બની ગયો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પાઠ 14 વિવિધતામાં એકતા એ સ્વાપોથીની અંદર પૂર્ણ કરીએ છીએ. તમે પણ વ્યવસ્થિત રીતે પૂર્ણ કરી સ્વાધ્યાય પોથી ઉતારી લેજો. થેન્ક યુ. જય મામાદેવ.